હેલો સ્ટુડન્ટ્સ આપણને સૌને ખ્યાલ છે કે આપણા જીવનમાં માતા પિતા અને શિક્ષકનું સ્થાન ખૂબ ઊંચું છે અને એ જ આપણું જીવન બનાવે છે આપણું જીવન ઘડે છે આપણા સાચા ઘડવૈયા છે એમાંય ખાસ કરીને શિક્ષકનું સ્થાન તો સર્વશ્રેષ્ઠ છે એટલે જ કહેવાયું છે ને गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्री આજે આપણે એવા જે ઘડવૈયા જે શિક્ષક કરુણાશંકર કરુણા જેનું નામ છે એના વ્યક્તિત્વ વિશે જોવાનું છે આદર શિક્ષક કોને કહેવાય છે જે બાળકોમાં સારા સંસ્કાર આપે છે સંસ્કારનું સિંચન કરે છે સારા ખરાબનો ભેદ દર્શાવે છે પોતે ઘણો બધો સહન કરીને પણ વિદ્યાર્થીઓ કેવી રીતે ઉચ્ચ જગ્યાએ પહોંચે એવો કરવાનો પ્રયત્ન કરે છે તો એ જ શ્રેષ્ઠ શિક્ષક છે તો એ શિક્ષકની વાત આપણે આજે ઘડવૈયા પાઠની અંદર કરવાની છે સૌથી પહેલા એમના લેખક નાનાભાઈ જેબલિયા વિશે જોઈએ તેમનો જન્મ અગિયાર અગિયાર ઓગણીસો આડત્રીસ અવસાન સમય પચીસ અગિયાર બે હજાર તેર જન્મ ખાલપર ગામ અને તાલુકો સાવરકુંડલા લેખક સર્જન વિશે આપણે જોઈએ નવલકથાઓ મેઘરવો વાંકી ધરા વંકા વહેણ અર્ધા સૂરજની સવાર રંગબિલોરી કાચના સૂરજ ઉગે સાંજ અમે ઉગ્યાતા શમણાને દેશ તરણાનો ડુંગર ભીના ચઢાણ નવલિકા સંગ્રહ શૌર્યધારા સથવારો મારી શ્રેષ્ઠ વાર્તાઓ અને ખાસ કરીને તેમના લેખનમાં સૌરાષ્ટ્રના તળપદા જીવનના આલેખક તરીકે આપણે એમને જોઈએ છીએ કે ગામડાનું જીવન કેવું હોય છે ગામડાના લોકો કેવા હોય છે તેમનો સ્વભાવ કેવો હોય છે એ વાત ખાસ કરીને તેમણે પોતાના લેખન કાર્યમાં આપણને દર્શાવ્યું છે પાઠ તરફ આપણે જઈએ શરૂઆતમાં વાત કરી છે ખેડા જિલ્લાનું ગંભીરા ગામ નામ કેવું સરસ સ્ટાર્ટિંગ કર્યું છે જુઓ પ્રાસ પણ મેળવ્યો છે લેખકે ખેડા જિલ્લાનું ગંભીરા ગામ કરુણાશંકર નામ વાળુની થાળી થાળીમાં ખીચડી ખીચડીમાં ઘી એની પડખે સંભારો ભાખરી પાસે કઢીની વાટકી અને એની અડોઅડ ચમચી ભાવે પીરસેલું ભાણું વાળું પણ જમનારો જમણો હાથ બેરો થઈને થાળીમાં ભટકતો હતો શરૂઆતમાં શું કહ્યું છે આપણને વાળું ની થાળી જે રાતનું જે જમવાનું હોય તેને વાળુની થાળી કહેવામાં આવે છે રાતનું ભોજન સરસ વર્ણન કર્યું છે કે ભાખરી છે સંભારો છે કઢી છે અને ભાવે એવું ભોજન છે પરંતુ તેનો હાથ છે એ ભાન બેરો થઈ ગયો છે એટલે કંઈ સૂજતું નથી જમવાનું પાસે પડ્યું છે પણ જમી નથી શકાતું કંઈક વિચારોમાં ખોવાયેલા છે લેખક નાના ભાઈ જે બલિયા વાત કરે છે માસ્તર કરુણાશંકર કંઈક ખોવાયેલા હોય એવું લાગે છે ચમચી ઉપાડે અને કઢીને બદલે સંભારામાં ઘૂસાડે ત્યાંથી વળી ભાખરી ઉપાડી ચમચીમાં મુકાઈ જાય અને આંગળી ઉની ઉની કઢીમાં બોળાઈ જાય તેનો કરતો શિસ્કારો બોલી જાય છે અરે માસ્તરજી માસ્તરના ધર્મપત્ની લોટવાળા હાથે

પોતાને કંઈ સમજાયું ન હોય એવી રીતના બોલે છે કે તમે મને કંઈ કીધું તમને થયું છે શું થાળીમાં બધું રમણ ભમણ કરી નાખ્યું છે કે કેમ નથી સમજાતા તમે જમો તો ખરા ત્યારે કરુણાશંકર માસ્તર જવાબ આપે છે સાંભળો બરોબર ગમે તે થયું હશે આજે સ્વાદ નથી આવતો કે મને જમવાનું મન નથી થતું મને જમવાનું નથી ભાવતું ગમે તે થયું હશે આજ સ્વાદ નથી આવતો તો પછી ચોખ્ખી વાત કરો ને કે મને રસોઈ નથી આવડતી હમ એમના પત્ની કહી દે છે કે મને રસોઈ નથી આવડતી એવું કહી દો કે તમારે એવું કેવું છે ને અરે એવું અજુક તું મારાથી કેમ બોલાય કે મારે એવું તો કેમ કહેવાય કે તમને એવું ન બોલાય તો પછી છે શું શાળામાં કોઈ ઝઘડ્યું કે કોઈ ઝઘડ્યું છે તમારી સાથે કોઈ કાંઈ બોલ્યું છે તમને કોઈએ કાંઈ કીધું છે કહે છે કોઈ ઉપરી અધિકારી ખીજાયા કે તમને કોઈ ખીજાયું તમારા જે હેડમાસ્ટર હોય પ્રિન્સિપલ કે એ કોઈ તમને ખીજાયા છે કંઈ કીધું છે તમને કહે છે વાત તો કરો પત્ની દુખદ ચહેરે ઊભી છે કે મને તમે તમારા મનની વાત કહો જે કંઈ થયું હોય એ મને તમે કહો કહે છે કે તમે કેમ આવું કરો છો કેમ જમતા નથી કહે છે આગળ સાંભળ શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરે છે કરુણાશંકર માસ્તર તેમના પત્નીને કરુણાશંકરની શાળામાં એવું બને તો પછી ધરતીનો છેડો આવી જાય હ કે એવું કશું બને જ નહીં એવું ક્યારેય ન થાય કારણ કે પોતે પોતાના કામમાં પાવરધા છે હોશિયાર છે એટલે કહે છે કે એવું ક્યારેય ન બને પણ શું છે કે ગામમાં ભવાયા રમવા આવ્યા છે પહેલાના જમાનામાં પહેલાના સમયમાં સમય પસાર કરવા માટે ભવાયા રમવા આવતા પહેલાં ટીવી વીસીઆર કે અત્યારની જે મોબાઈલ એવી કોઈ ફેસિલિટી ન હતી ત્યારે નાટક મંડળી હોય એ એક ગામથી બીજા ગામમાં રમવા જાય અને બાળકોને આનંદ આપે પરંતુ ક્યારેક અલગ પ્રકારની ભાષા અલગ પ્રકારના વર્તનથી બાળકોના માઇન્ડમાં મગજમાં ખરાબ અસર પણ પડતી હોય છે તો કહે છે કે ગામમાં ભવાયા રમવા આવ્યા છે તેની મને ચેન નથી કે તેથી મને ચેન નથી મને ગમતું નથી કહે છે લે હાવ ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર સમજ્યો તો કંઈક પોતે સમજાતા કંઈક અને સામે આવ્યું બીજું પત્ની હળવા થઈને હસી પડ્યા અને કહે છે ગામ હોય ત્યાં ભવાયા આવે એની ઉપાધી આપણે કરવાની કે એ તો ગામ છે ગામમાં તો લોકો આવે કોણ આવે છે શું કરે છે એવું કશું આપણે જોવાનું ન હોય ગામમાં તો કોઈ પણ વ્યક્તિ આવી શકે છે તમે શું કામ ચિંતા કરો છો કહે છે તો કહે છે કે ઉપાધિ આપણે કરવાની નહીં પછી આગળ કહે છે કરુણાશંકર ન કરું મલ મદારીથી મારા બાળકોના સંસ્કાર ન બગડે બાકી ભવાઈની નટીઓને ડાગલો દાટ વાળી નાખે કે બધા કેવું વર્તન કરે છે હલકા 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 નખરા ગાણા અને અનુકરણ કરશે બાળકોને અસર થશે કહે છે તેનું વર્તન બગડશે તેઓ ખરાબ બોલશે ખરાબ શીખશે બબ્બે દાયકાથી હું એમને ઘડી રહ્યો છું વીસ વરસથી બે દાયકા એટલે વીસ વરસથી કહે છે કે હું સંસ્કારનું સિંચન કરી રહ્યો છું બે દાયકાથી હું એમને ઘડી રહ્યો છું પણ આજ એના પર પાણી ફરી વળશે કે મેં જે કંઈ કર્યું છે એ બધું કહે છે નકામું થશે તો પાણી ફરી વળશે પત્નીને વાતનો ઘૂંટડો ગળે ઉતરી ગયો કે હા માસ્તર જે કઈ કહે છે એ વાત તો એમની સાચી છે ગંભીરા ગામની શાળા માસ્તર કરુણાશંકરે સંભાળી ત્યારથી શાળાની દિવાલો પણ કાન માંડીને માસ્તરની રૂપાળી વાતો સાંભળ્યા કરે છે હં એટલું ધ્યાનપૂર્વક છોકરાઓને ભણાવતા સમયનો પણ કોઈ અંદાજ નહીં પોતાના જ કામમાં મશગુલ ઘણા સમયથી ઘણા વર્ષોથી શાળા કહે છે માસ્તર સંભાળે છે અને દિવાલ પણ કહે છે કે કાન માંડીને એમની વાતો બધી સાંભળે છે શાળાને સમયપત્રક છે પણ સમયને કોઈ સ્થાન નથી હા નિશ્ચિત સમય શાળા ખુલે છે પણ બંધ થવાનો કોઈ સમય નથી કારણ કે ક્યારેક તો ઝાલરના ડંકા પડે ત્યાં સુધી કરુણાશંકરના રામાયણ મહાભારતના પાત્રો શાળામાં માલતા હોય માસ્તરની આ શાળાનું બાળક અસત્ય ન બોલે અપશબ્દ ન બોલે કોઈ પણ બાળક ખરાબે ન બોલે અને ખોટું પણ ન બોલે એટલા સારા સંસ્કારના સિંચન કરુણાશંકર માસ્તરે કર્યા હતા આગળ આપણે જોઈએ થોડુંક જમી લો કરુણાશંકર માસ્તરના પત્ની એમને વિનવે છે કે તમે થોડુંક જમી લો ઘણી વારે વિચારમાંથી જાગેલા શિક્ષક પત્ની ગળગળા થઈને કહે છે કોઈ ઈલાજ ન હોય એવી વાતમાં જીવ બાળવાનો શો અર્થ કે કોઈ સોલ્યુશન જ નથી આ વાતનું કોઈ ઉપાય જ નથી તો શા માટે કહે છે કે તમે જીવ બાળી રહ્યા છો પત્નીના જીવને નિરાત કરવા કરુણાશંકર માસ્તરે બે કોળિયા પેટમાં નાખ્યા થોડુંક જમ્યા તો ખરા જમવાનો પ્રયત્ન તો કર્યો તેમણે પણ આજે ઓડકાર આવ્યો નહીં હં તૃપ્તિનો અનુભવ ન થયો ઓડકાર ન આવ્યો પથારીમાં પડ્યા સુવાનો પ્રયત્ન તો કરે છે મોડી રાતે ભૂંગળ વાગ્યા પખવાજ ઉપર થાપીઓ પડી ગણેશ વંદના થઈ ડાગલો આવ્યો ભવાઈ શરૂ થાય છે ત્યારે ભૂંગળો વાગે છે અવાજ બોલાવા માટે કરવામાં આવે છે લોકોને ભેગા કરવા માટે અને થાપીઓ પર દાંડી પડી વગાડે છે ડ્રમ ઢોલક જેવું ગણેશ વંદના થઈ સૌથી પહેલા ગણપતિજીની આરાધના કરવામાં આવે છે

એમનું આખું અસ્તિત્વ પોતાના બાળકોના સંસ્કારની આસપાસ મહાકવચ બનીને વિચરતું હતું કે મારા બાળકોનું શું થશે ભણતરનું શું થશે તેના સંસ્કારોનું શું થશે તેનું જે સાચું જ્ઞાન છે એનું શું થશે તો એવું બધું વિચાર કરવા લાગે છે સવાર પ્રાણે કરુણાશંકર માસ્તરે નિર્ણય કરીને આંખો મીચી દીધી કંઈક વિચાર કરી લે છે નિર્ણય કરી લે છે અને સુઈ જાય છે

સૌથી પેલા પ્રશંસાની વાતો કરે છે જુઓ આ પણ એક કળા છે કોઈ માણસ પાસેથી કંઈ કામ કઢાવવાનું હોય ને તો સૌથી પહેલા એના વખાણ કરવામાં આવે છે તો એવું જ અહીં કરે છે કરુણાશંકર માસ્તર શું કહે છે કે આજે તો તમારા ખેલથી ગામ લોકોએ બહુ દાંત કાઢ્યા નાયક કહે ન કાઢે ક્યારેક કોઈ અણસમજુ માણસ હોય તો એ પ્રશંસાથી ફૂલાઈ જતા હોય છે તો અહીં પણ એવું થાય છે નાયક ફૂલાઈ જાય છે કહે છે ન કાઢે અમારી પાસે એવી કળા હોય છે માસ્તર નાયક હસ્યો ગર્વ ભરીને કળાની વાત પછી કરશું બોલ્યા પણ હસાવા માટે આવું બધું કે તમે આવું બધું કરશો લોકોને હસાવા માટે અમારે પહેલી વાત પેટની આવે માસ્તર પેટ માટે સૌને હસાવા પડે એમાં કોઈ બાદ ન ગણાય કે અમારે કહે છે કે આ કાર્ય કરવું જ પડે અમારે પેટ માટે કમાવા માટે ભરણપોષણ કરવા માટે ખાવા માટે પેટનો ખાડો પૂરવા માટે અમારે આવું કરવું પડે છે નાયક હસ્યો પણ તમારે કંઈ કહેવાનું છે માસ્તર કે તમે કંઈ કહેવા માટે આવ્યા છો હા નાયક હવે ગંભીરતાથી વાતો કરે છે મારે જુદી જ વાત કહેવી છે અમારાથી આપનું કઈ અહિત થયું નાયક બોલે છે હું તમને પૂછું કે ગામો ગામ તમે કેટલી રાત રમો તમે કેટલી રાત રમો છો કહે છે ભવાઈ કેટલી રાત રમો છો જેવું એક રાત ક્યાંક બે રાત ક્યાંક વધારે અમારા ગામમાં કેટલી રાત રમવાના છો કરુણાશંકર પૂછે છે કે અમારા ગામમાં તમે કેટલી રાત રમવાના છો બે રાત તો ખરી જ કે બે રાત તો અમે રમશું જ એક રાત તો રમાઈ ગઈ ને કરુણાશંકર માસ્તર કહે છે કે એક રાત તો તમે રમી લીધી હા બાપા હા ગયો વાત કરશો કરશો કે કે આગળ તમે બોલશો કે આવી જ રીતની વાત કર્યા કરશો ગઈકાલે રાતે ફાળામાં તમને શું મળ્યું એટલે કે તમને શું પૈસા મળ્યા છે ગઈકાલે રાત્રે બાર રૂપિયા એટલે એ સમયની વાત કરવામાં આવી છે

કાઢીને આપે છે નાયકને દાન આપો છો માસ્તર ના મારા ગામ વતી આજની રાતનો ફાળો આપું છું શું કામ માસ્તર રમત બંધ રખાવવા તમારી આજની આવક લઈ લો અને બીજે ગામ પધારો ખોટું ન લગાડશો પણ મારા વિદ્યાર્થીઓ તમારી રમતનું અનુકરણ ભોળા ભાવે કરે પછી એમનું મન શિક્ષણમાંથી હટી જાય કે મારા બાળકોના સંસ્કાર બગડે છે મેં બબ્બે દાયકાથી સંસ્કારનું સિંચન કર્યું છે વર્તન વ્યવહાર મારા બાળકોનો ખરાબ થશે એટલા માટે મારો પગાર હું આપું છું તમને નાયકો પણ સંસ્કાર પૂજક હતા બાળકોના ભવિષ્યનો એમને પણ વિચાર આવ્યો સામાન બાંધીને બીજે ગામ જતા રહ્યા આજે વગર નાચે વગર ગાયે મેનતાણું મળી ગયું હતું વાત પર વર્ષો વીત્યા છે છતાં ગંભીરા ગામ માસ્તર કરુણાશંકર વિસર્યું નથી કેમ વિસરે માસ્તરે આખા માસનો પગાર ગામના બાળકોના સંસ્કાર રક્ષણ માટે અર્પણ કરીને છાશ રોટલો અને મીઠાની કાંકરીથી મહિનો કાઢ્યો હ પોતે ભલે થોડુંક ખાઈને ભૂખ વેઠીને પણ બાળકોના સંસ્કાર માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે તો આ કરુણાશંકર માસ્તર આ સાચા શિક્ષક આ સાચા ઘડવૈયા શિક્ષક કોણ છે કેવા છે બાળકો માટે તેની લાગણી શું છે તો આ વાત અહીં સુંદર રીતે દર્શાવવામાં આવી છે થેન્ક યુ